આજે વાતાવરણ માદક બની ગયું છે. આવા માદક વાતાવરણમાં અમારા કવિઓને શું યાદ આવે? વરસાદ હોય ને ત્યારે શું યાદ આવે ભાઈ? કોઈને દાળવડા યાદ આવે, કોઈને ભજીયા યાદ આવે, કોઈને વઘારેલી ખીચડી યાદ આવે, કોઈને વઘારેલી રોટલી યાદ આવે, કોઈને વઘારેલો રોટલો યાદ આવે, મૂળ તીખું તીખું યાદ આવે. પણ મને આજે અમારા સૌરાષ્ટ્રનો એ તીખો મરલો યાદ આવે. મન મોર બની અને થનગનાટ કરે. આવો વરસાદ પડતો હોય ત્યારે ગુજરાતમાં ચારે બાજુ વરસાદ એવો સરસ પડે છે, ચડે આસાડા કાળા વાદળા દોવડે યમરે શોભે ધસી હોતે રાતી માથે ઉછળે દરાર કે જીગોરા મોરલા માથે વાહારી મંડાણી ધણી અને એકધારા મેઘરાજા મંડાણી પાડ પંડતાળા પાણી તાળા નગા ફાડી નાખે આળા માથે જળા દળા ફેલી આતણ કે હદવાળા ત્રાહેપાળા સરિતા જોરમાં હાલે અને પાણીવાળા ખાડકાળા એકધારા પાટ કે લોટરા ગુગવા જાણે ગીતરા ઝગોરા નાખા અને સાગરા મંડે હાલે જાગરા સભાટ. આવો હાડ મહિનો ત્યાં છે ત્યારે ઘનઘોર ઘરે ચહોર મારું મા ઘનઘોર ઘરે ચહોર મારું મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન મન મોર બની થન ગાટ કરે મન મોર.
लंबिया लंबिया बदल बावल चवल महोलिया महलार महलिया नार कहलिया नीर चल न धड़ नलिया त्रकाज काज करे सर ऊपर अम्ब नया सर ऊपरिया अजमाल न तुतड़ को बरिया न मेंदड़ी साबरिया मने सोई तड़ी रत साबरिया मने सोई तड़ी रत साबरिया मोरबनी धन घाट करे मन मोरबनी धन घाट करे मोरबनी धन घाट करे मन मोरबनी धन घाट करे मोरबनी धन घाट करे मोरबनी धन घाट करे एक वक्त मजा आवे तो ताड़ी नो गड़गड़ाट थी जाए कारण के ताड़ी विषय पर कवि बहुत सरस लख्यू छे नटदान बारोट लखे के हथड़ी में वाल नहीं गधेड़ा ने गाल नहीं જુઓ બધાની કવિતા સાંભળી હશે બાકી તાળીની કવિતા નહીં સાંભળી હોય સાંભળજો તાળીની કવિતા કેવી છે અહીંયા અમેરિકામાં બેઠા બેઠા લોકો જોવે છે યુકેમાં બેઠા બેઠા જોવે છે ભારતમાં બેઠા બેઠા જોવે છે ઘણા ઘરમાં બેઠા બેઠા જોવે છે અને ઘણા તો સ્ટુડિયોમાં બેઠા બેઠા ડાયરો જોવે છે એ બધાય માટે કહું કે હથેળીમાં વાળ નહીં ગધેડાને ગાળ નહીં કેળડાને પાન નહીં ઘર જમીને માન નહીં સાંભળજો મૂછોવાળા સોફામાં બેઠા સાંભળજો સાસરીમાં જાઓ તો ચાર પાંચ દિવસનું રોકાણ થાય ચાતુર્માસ ન કરાય પછી સસરો લાગે અમરીશપુરી જેવો હા અને હાવ લાગે લલિતા પવાર જેવી અને સાળો શક્તિ કપૂર જેવો લાગે ભાઈ એટલે અમારો કવિ કે હથેળીમાં વાળ નહીં ગધેડાને ગાળ નહીં કેળડાને પાન નહીં ઘર જમીને માન નહીં ઉંદર ન ઉચાળો નહીં મીંદડીને માળો નહીં હંસ ક્યાંય કાળો નહીં કુંવારો ને હાળો નહીં કડી ઉપર તાળો નહીં લાડુ પર વાળો નહીં કોટ ઉપર સાલ નહીં બખ્તર ઉપર ઢાળ નહીં ડુંગરા કોઈ નરમ નહીં ગુલફી કોઈ ગરમ નહીં કજિયામાં વિધિ નહીં મહેનત વગર સીધી નહીં ફળ ફૂળ ના હાથો નહીં અને જલસો એપ માટે તાળી પાડો તો અમને કોઈને કાંઈ વાંધો નહીં બાપ આવો ડાયરો જયારે જલસો બતાવતો હોય હા અને જ્યાં મજા આવી આ તાળી પાડજો એક કાર્યક્રમમાં તો કોઈ તાળી જ ન વગાડે બોલો ઉર્વશીબેન હા બેના કોઈ તાળી જ ન પાડે એટલે આયોજકને મેં બોલાવ્યો મેં કીધું ભલામણ આયા આયા મને કે શું છે ભાઈ મેં કીધું ક્યારને અમારા જબ્બા પલળી ગયા કોઈ તાળી નથી પાડતું ભજન ગાયા ગણપતિ બેસાડ્યા દુવાચંદ કર્યા લોક સાહિત્યની આવી વાતો કરી પણ કોઈ તાળી નથી પાડતું મને કે કોઈ નહીં પાડે તમે તમારા જીકે રાખો અમે પાછું 1.5 કલાક જીક્યું તોય કોઈ તાળી ન વગાડે હો હા સાંભળજો રાઠોડ કોઈ તાળી ન પાડે પાછા મેં આવજો ને બોલે એમ કીધું ભલામણ આવ્યો કોઈ તાળી નથી પાડતું મને કે ગઢવીભાઈ તાળી કોઈ નહીં પાડે આ તો બેરા મુંગાનું સંમેલન છે ને ભૂલથી તમને ફોન કરી દીધો જોકે આયા એવું નથી હો એક જગ્યાએ તો દાદા બેઠા બેઠા તાળી પાડે તો હું તો રાજી થઈ ગયો મેં કીધું વાહ દાદા તમે ખુશ થઈને એક જ આખા ઓડિયન્સમાં તાળી પાડો છો મને કે ના ના હું તો બુધાલાલ બનાવું છું પછી ખબર પડી કે તો બંધાણી બેઠો હતો પણ બાપ આવો સરસ ડાયરો હોય આવી સરસ જમાવટ થઈ ગઈ હોય પણ મેં કીધું એમ સત્ય વક્તા સભા રંજન કુશળ દિન હિત કાજ સત્ય વક્તા સભા રંજન કુશળ દિન હિત કાજ બે પરવા બડાવો સચ્ચા કવિરાજ સચ્ચા બાપ મનોરંજનથી મનોમંથન સુધી લઈ જાય ને મનોરંજનથી મનોમંથન સુધીની યાત્રા કરાવે ને એનું નામ ડાયરો બાપ અને બાપ તમને સમજણથી અને સંસ્કારથી આ સંસારનો સાર જે આપી દે ને એનું નામ ડાયરો એનું નામ ડાયરો ડાયરો એટલે જેમાં તમને ડાપણની વાતો શીખવી અને તમને કાંઈક તમારું જીવન ઉજળું જીવતરની વાતો કરી જાય એનું નામ ડાયરો અમારો ડાયરો છે ને બાપ એ ગુજરાતની અસ્મિતાને સાચવવાનું જાળવણી કરવાનું કામ કરે છે અમારો ડાયરો એ લોક સંસ્કૃતિ ગીતોને લોક જીવનના ગીતોને તમારા સુધી પહોંચાડવાનું કામ કરે છે એક ભાઈ મને કહેતા હતા મને કે ગઢવી લોક સંગીત એટલે શું મેં બીજું બધું સંગીત છે ને એમ જેમ તમે ગુલાબનો છોડ લાવો પાછો રોપો લાવો એમાં માટી નાખો એમાં ખાતર નાખો પાછો ગુલાબનો છોડ રોપો રોજ એને પાણી પાવો અને એ ઉગે ને એનું નામ બીજું બધું સાહિત્ય કહેવાય પણ અમારું લોક સંગીત લોક સાહિત્ય એને કહેવાય કે વગડામાં એની જાતે જાતે જે ફૂલ ખીલે ને એનું નામ લોક સંગીત કહેવાય બાપ હા અને એ લોક સંગીતની વાત અમારા એક લોક કવિ મને બહુ ગમે છે એવા બાબુભાઈ રાણપુરા અને બાબુભાઈ રાણપુરા એટલે કેવા કવિ એક એવા સંત કક્ષાનો ઓલિયા માણસ અમારો બાપ દયાળ આજે એની 9મી પુણ્યતિથિ છે ત્યારે મને બાબુ રાણપુરા યાદ આવી જાય સુરેન્દ્રનગરની ઝાલાવાડની રતન યાદ આવી જાય બાપ વર્ષો પહેલા એફિલ ટાવર ઉપરથી ડોલરદાન ગઢવીએ અને અમારા બાબુ રાણપુરાએ આ ભારતના વખાણ કરેલા આ દેશના વખાણ કરેલા આના આના આ આ ધરાના ગીત ગાયેલા કેવા ગાયેલા
કે આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, હે માયા મેલીને વયા, હે માયા મેલીને વયા, હે માયા મેલીને વયા, જાસુ મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં, એ હાલો ચડજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં, આપણા મલકમાં ભોજન લાપસે. આજે બાબુભાઈ રાણપુરાની નવમી પુણ્યતિથિ હોય ત્યારે આવો એમને શ્રદ્ધાંજલિ આપીએ. કેવી? કે આપણા મલકમાં ભોજન લાપસે, આપણા મલકમાં ભોજન લાપસે, આપણા મલકમાં ભોજન લાપસે, ભોજનિયા કરી ઘોડે, ભોજનિયા કરી ઘોડે, ભોજનિયા કરી ઘોડે, ચડજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં, એ હાલો. આપણા મલકમાં પોઢણ ઢોલિયા, આપણા મલકમાં પોઢણ ઢોલિયા, આપણા મલકમાં પોઢણ ઢોલિયા, પોઢણિયા કરી ઘોડે, પોઢણિયા કરી ઘોડે, પોઢણિયા કરી ઘોડે, ચડજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં, એ હાલો. ગુજરાતી
આપણા મલકમાં આ ગીત પછી તમને સમજાવું છું, પણ આ ગીત કેવું જોરદાર છે. એમાં મલકની વાત જો, આ મલકની વાત છે, આપણી માટીની વાત છે, એમાં બધાય તત્વો આવી જાય. કે આપણા મલકમાં અમારા હિતેશભાઈ, અમારા પ્રિતેશભાઈ, અમારો દેવાંગ, અમારો દર્શન અને અમારો જલસો મ્યુઝિક ગુજરાતી એપ, આ બધું અત્યારે રસ તરબોળ બની ગયું છે, મોજમાં આવી ગયું છે. કારણ કે અમે ગરમા ગરમ દાળવડા ખાધા છે અને મસ્ત મજાની ચા પીધી છે. એટલે મારો કવિ કે આપણા મલકમાં પોટણ ડોલિયા, આપણા મલકમાં પોટણ ડોલિયા, આપણા મલકમાં પોટણ ડોલિયા. પોટણિયા કરી ઘોડે, પોટણિયા કરી ઘોડે, પોટણિયા કરી ઘોડે ચડજો મારા મહેરબાન. હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં, એ હાલો. આપણા મલકમાં નાવણ કુંડિયું, આપણા મલકમાં નાવણ કુંડિયું. નાવણિયા કરી ઘોડે, નાવણિયા કરી ઘોડે, નાવણિયા કરી ઘોડે ચડજો મારા મહેરબાન. હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં, હાલો હાલો. જેમ આ ઘર તમારું નથી એમ આ દેહ પણ તમારું ઘર નથી. એટલે આ જીવનમાં એ ઉતારો છે ને એને હારો કરી જાજો, એમ હારું જીવન જીવજો. જીવન એવું જીવો કે લોકો ફરી ફરીને યાદ કરે, જીવન એવું જીવો કે લોકો ફરી ફરીને યાદ કરે, જીવન એવું ના જીવો કે લોકો બસ તમારી ફરિયાદ જ કરે, તમારી ફરિયાદ જ કરે, તમારી ફરિયાદ જ કરે. જીવન એવું જીવો બાપ, અગરબત્તી આઈ હળગે ને તો દસમા ઘર સુધી સુગંધ આપે, એમ જીવન છે ને અગરબત્તી જેવું જીવન જીવજો, સુગંધિત જીવન જીવજો, ફૂલ જેવું જીવન જીવજો. આપણા મલકમાં ઉતારા ઓરડા, એ 40 વર્ષનો ઉતારો હોય તોય ભલે, 70 વર્ષનો ઉતારો હોય તોય ભલે, 80 વર્ષનો ઉતારો હોય તોય ભલે, અને વિવેકાનંદ જેવો ખાલી 32 વર્ષનો ઉતારો હોય ને સાહેબ, તો આખી જિંદગી આખું જગત યાદ કરે એવું જીવન જીવીને જજો. અને એટલે કવિ કે આપણા મલકમાં ભોજન લાપસી. જુઓ આપણા ગામડા ગામમાં લાપસીનું બહુ મહત્વ હતું. પહેલાં આપણા ગામમાં દીકરો પરણીને આવે ને પછી વહુને પ્રથમવાર લાપસી બનાવવાનું કહે, અને વહુ જેવી લાપસી બનાવે ને એટલે વહુને ખબર પડી જાય કે આપણા જીવનની લાપસી એવું કેવી થાય, પહેલાં દિવસથી ખબર પડી જાય. પણ આ લાપસી એટલે તાહાળા ભરી ભરીને આપણા વડવાઓ લાપસી ખાતા હતા, એને કોઈ ડાયાબિટીસ ન થયો અને આપણને થયો. લ્યો આપણે યુરિયા ડીએપી આવ્યું એટલે આપણા મલકમાં ભોજન લાપસી. હમણાં એક દીકરો મને કહેતો હતો, મને કહે ગઢવીભાઈ મને ચાઇનીઝ આઈટમ બહુ ભાવે, તમને કઈ આઈટમ ભાવે? મેં કીધું ફરી બોલ. મને કહે મને ચાઇનીઝ આઈટમ બહુ ભાવે, તમને કઈ આઈટમ ભાવે? મેં કીધું મને તો આઈનીઝ આઈટમ ભાવે, આઈનીઝ. કઢી હોય, રોટલા હોય, ખીચડી હોય, તળેલા મરચા હોય, એ આઈની આઈટમ કહેવાય. આપણા મલકમાં પોઠણ ઢોલિયા, ઢોલિયા ઉપર હોય ને એને કોઈ દિવસ મણકાની તકલીફ ન થાય. આપણે હવે સેટિયું લાવી દીધી ને એવા એવા સોફા લાવી દીધા કે આપણી કરોડ રજૂ તૂટી જાય બાપ. હે આપણા વડવાઓ સિસમના ઢોલિયા અને એની ઉપર એવી પાટી બાંધતા
કે ઈ વાક વરહ વરહ સુધી કોઈ દી પાટી ઢીલી ન પડે એમાં આપણા વડવાઓ સુતા એને કોઈ દી કબરના દુખાવા નતા થતા. કવિ આ એમ કે છે કે તમે ઢોલિયા ઉપર ઊંઘજો અને આપણા મલકમાં નાવણ કુંડ્યું. ગામડું ગામ હોય, માણસ ખેતીવાડી કરીને ઘરે પાછો વ્યો આવે, એ બરોબર પરસેવે રેબજેબ થઈ ગયો હોય, મેલો ગેલો થઈ ગયો હોય, ધૂળ માટી એને ચોટી ગઈ હોય, અને એ માણસ હાજે ગીરાવે એટલે બળદ બાંધી લાશ અને હાથી એક બાજુ મૂકી અને પછી પોતાના ઘરની પાછળ વાડો હોય, વાડામાં લીમડો હોય, વડ હોય, પીપળો હોય, એની નીચે પથ્થરની એક ટાંકી હોય અને ટાંકી છે ને બરોબર જમીનને અડેલી હોય અને એ પીપળના વડના મૂળિયા છે ને એ પાણીની ટાંકીને અડતા હોય અને એ જે પાણી હોય ને એ આખો દી આ વડના પીપળના અને લીમડાના મૂળિયાથી પ્રભાવિત થયું હોય એ પાણીથી નાય ને એને કોઈ દી હાબુથી નાવાની જરૂર ન પડે. સાહેબ આ પાણીથી જે નાતા ને એને કોઈ દી રોગ નતા. હવે તો વી વી પચી પચી માળના ફ્લેટ ઉપર સિન્ટેક્સની ટાંકી કેમિકલની બનેલી, એમાં બપોરનો તડકો પડે ને એમાં પાણી કેમિકલનું ગરમ ગરમ થાય, એ પાણી નીચે આવે ને એનાથી માણસ હનાય પછી એને ખરજવું જ થાય ને બાપ, કે એને ચામડીના રોગ થાય. આ બધા ગીતો છે ને એ તો બાપ આયુર્વેદ ગીતો છે. આની અંદર ચરક સંહિતા આવી જાય, આની અંદર વિજ્ઞાન આવી જાય, આની અંદર શાસ્ત્ર આવી જાય. આવા આપણા ગીતો હતા, વેદ મંત્રો હતા, અને એના માટે અમારો કવિ લખે. મારા ગામડાના ગીતો કેવા હોય, બહુ સરસ હોય. અમારા કવિ કાગ બાપુ લખે, શું લખે, કે જી તારા આગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપ જે રે હો. તારા કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે હો. ગામડાના ગામડા ગામમાં રહેતો એક એવો કવિ જેને આખું દુનિયા ભગત બાપુ તરીકે ઓળખે. બહુ ભણેલા નતા પણ શબ્દનું સુરનું એટલું બધું જ્ઞાન હતું. આભા મંડળમાંથી એવી જ્ઞાનની ઓરાઓ એમનામાં ઉતરી અને કેવા શબ્દો લખાણા બાપ. વેદ મંત્રો જેની આગળ ઝાંખા પડી જાય, ઉપનિષદો જેની સામે ઝાંખા પડી જાય, એવા આપણા ગુજરાતી કવિના શબ્દો તો સાંભળો કેવી વાત કરે. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, માનવીની પાસે કોઈ જી ઓ જી, માનવી ન આવે તારા દિવસની એ પાસે રે દુખિયા આવે રે બને તો થોડું આપજે રે હો જી. તારા આગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપ દે રે હો. હલો આપણા ગુજરાતના ગામડાઓમાં, આપણા ગુજરાતના ઘરોમાં જઈએ કોકના ઘરે આગળ
આપણા ગુજરાતનું ગામ હોય, શહેર હોય, હું તો એમ કહું છું કે એક એક ગુજરાતી છે ને એ સંસ્કારથી ભરેલો છે. અમેરિકાની અંદર સારામાં સારી હોટલમાં જાય ને તો એના ટિફિનમાંથી ઢેબરા નીકળે જાય, થેપલા નીકળે, ખાખરા નીકળે. આ ગુજરાતીનો ગુજરાતી પ્રત્યેનો પ્રેમ. અરે ગમે ત્યાં જાય એને ગુજરાતી મળી જાય, રાજકોટવાળાને કોઈ મહેસાણાનો મળી જાય, મહેસાણાવાળાને કોઈ અમરેલીનો મળી જાય, બાપ ભેટી પડે એ ગુજરાત. અને એ વખતે મને આ ગુજરાતની આ રચના યાદ આવે. હવે તો વેલકમ, ભલે પધાર્યા હવની ભાષામાં, પણ બાપ અમારો કવિ શું લખે છે. કાગે ને પાણી પાજે ભેળો બેહીને ખાજે રે, કાગે ને પાણી પાજે જી ઓ જી, ભેળો બેહીને ખાજે રે, હે જીએ ને ઝાપા રે, એ સુધી તું વળાવાન જાજે રે, આવકારો મીઠો આપ દે રે હો જી, તારા ગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો. માનવીની પાસે કોઈ માનવી ના આવે, હેજી તારા દિવસની પાસે દુખી આવે રે, મને તો થોડું આપજે. જસદણના દરબાર આલા ખાચર રોજ સવારે દાન આપે, અને દાન આપે ને એટલે એમના કારભારીને દુઃખ થયું કે આમને આમ તો બધી સંપત્તિ લૂંટાઈ જશે, એટલે એણે દરબાર સાહેબને કીધું કે રાજા સાહેબ આ તમે દાન આપો છો ને પછી હવેલીમાં કાંઈ રહેશે નહીં, આપણી પાસે સંપત્તિ રહેશે નહીં, પછી આપણા દીકરાઓ ભીખ માગવાનો વારો આવશે. અને સાંભળી લો બાપુ, ગોળ હોય ને તો માખીઓ આવે, આવી સલાહ દીધી. એટલે રાજા સાહેબે એની સલાહ સાંભળીને એમ કીધું કે હાજે જમવા આવો ને આપણે વિગતે વાત કરીએ, હે વિગતે વાત કરીએ. હાજે જમવા ભેળા થયા, થાળી પીરસાણી, ગોળ મંગાવ્યો, ગોળ મંગાવ્યો. અને પછી જસદણના આલા ખાચરે પોતાના કારભારીને કીધું કે ભાઈ તમે હવારે એમ કહેતા હતા ને કે ગોળ હોય તો માખીઓ આવે, આ ગોળની વાટકી છે પણ માખ કાં નથી દેખાતી, કે હે ગોળની વાટકી છે પણ માખ કાં નથી દેખાતી. અને ત્યારે એ કારભારી એમ કીધું કે રાજા સાહેબ એ તો દિવસ હતો ને એટલે માખીઓ દેખાતી હતી. અને રાજાએ તરત કીધું કે મારો દિવસ છે ને એટલે કોક મારા આગળ આવે બાપ, હે જેનો દિવસ હોય ને એને આપવું જોઈએ. કર પર કર કરે નહીં અને કર પર પહેરે કડા, કર પર કર કરે નહીં અને કર પર પહેરે કડા, એ માણસ નહીં મળા સાચું સુરટિયો ગણે બાપ. એ આપણી ગુજરાતની સંસ્કૃતિ, એ આ લોકડાયરો સુખવે બાપ.